પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં જૂની સાયન્સ કોલેજની સામે આવેલા વિસ્તારમાં 2 દિવસ અગાઉ 1 ઇંચ જેટલા સામાન્ય વરસાદને પગલે મસમોટો ભૂવો પડી જતા સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે। વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને આજ વિસ્તારમાં આગળની સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસો આવતા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈ આ વિસ્તારમાં હાલમાં વાહનોની અવરજવર વધી ગઈ છે અને રાત્રે જો કોઈને ખબર ના હોય તો આવો પૂરો ખતરનાક સાબિત થઈ શકે તેમ છે। જેથી સ્થાનિક રહીશો નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા માત્ર માટી અને રોડા નાખી થોડો જ ખાડો પૂર્યો હતો। પાલિકાની આ કામગીરીથી સ્થાનિક રહીશો રોષે ભરાયા છે અને પાલિકા તેમજ સ્થાનિક સદસ્યો સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે અને આ ખાડાનું કાયમી નિવારણ લાવવામાં નહીં આવે તો રસ્તો બંધ કરવા તેમજ રોડ નહીં બનાવવા દેવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અમે નગરપાલિકાના વોર્ડ નંબર 2ના રહેવાસી છીએ અને આ રોડ ઉપર હમણાં સામાન્ય વરસાદમાં એટલો ઊંડો ખાડો પડી ગયો છે કે એક ગાડી અહીંથી નીકળી નથી શકતી। અને બીજી વાત કે કોરોના કોવિડ-19 પેન્ડેમિકના લીધે કોલેજ કમ્પાઉન્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે, એમાં 3 ગલીઓ બંધ છે અને બધો જ રશ છે જે લોડ આ રોડ ઉપર આવી ગયો છે। દિવસે પણ એટલો બધો રશ હોય છે ને કે ગાડીઓના લીધે ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે। એક ખાડો તો એટલો ઊંડો પડ્યો છે ને કે એક વ્યક્તિ અંદર ઉતરી જાય એટલો ઊંડો છે અને ગાડી 2-3 વાર ફસાઈ ગઈ છે। અમારે ઇમરજન્સીમાં ગાડી લઈને બહાર નીકળવું હોય તો પણ અમે નીકળી નથી શકતા, એટલે નગરપાલિકા વિસ્તારને રિક્વેસ્ટ છે કે લોકો આવી અને તરતનું તરત આનો નિકાલ લાવે। હું પાલનપુર નગરપાલિકા 2 નંબર રોડની સામેથી, વોર્ડ નંબર 2ની સામેથી જે રોડ જાય છે તેમાં વરસાદના હિસાબે થઈને હમણાં જે વરસાદ પડ્યો, હું તો હમણાં મુંબઈથી 2-3 દિવસ પહેલાં, થોડા 1 મહિના પહેલાં આવી છું, પણ આ વરસાદના હિસાબે જે રોડ પર ખાડા પડી ગયા છે અને જે એક મોટો ખાડો પડ્યો છે, હા, એના હિસાબે થઈને ગાડીઓ અંદર કેટલી વાર પડી ગઈ છે, 2-3 વાર માણસો પડી ગયા છે અને આ રોડનો કોઈ પરમનન્ટ નિકાલ નથી આવતો। એટલે જ્યાં સુધી આ રોડનો નિકાલ નહીં આવે, આ ખાડા નહીં ભરાય ત્યાં સુધી અમે ના કોઈ રોડ બનાવવા દઈએ ના કોઈ આના પર ગાડી જવા દઈશું। અને કોરોનાના હિસાબે થઈને પણ આ રોડ ઉપર કેટલી તકલીફો થાય છે જે આ સોસાયટીવાળાને માણો ખબર છે અને આ સોસાયટીવાળા જ્યાં સુધી કંઈ જોઈએ છે નગરપાલિકાવાળાને, અમે બહુ વખત મેસેજ કરીને સૂચના કરી પણ નગરપાલિકાવાળા કોઈ રિસ્પોન્સ નથી આપતા, પછી અમારે હા અને અમે ખાવલી માફી આપીને જતા રહે છે, એના કરતાં પછી અમારે સોસાયટીવાળાએ કોઈ એક્શન લેવું પડશે। અમે થોડા દિવસ જોઈએ છે કે નગરપાલિકાવાળા શું કરે છે, નહીં તો પછી અમે સોસાયટીવાળા સ્ટ્રિક્ટલી એક્શન લેશું।